અરે ભાઈ, રજાઓ પડી ગઈ, વેકેશન પડ્યું. વડોદરાની નજીકમાં ફરવા જવું હોય તો ક્યાં જઈ શકાય? અમે એ જ લઈને આવ્યા છે આપને. વિડીયો આખો ફૂલ જોજો, ખૂબ મજા આવશે. હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. એક સરસ સ્થળની મુલાકાત લેવા જઈ રહ્યા છે. વડોદરાથી લગભગ 20 કિલોમીટર દૂર ચાણસદ કરીને ગામ છે, આપણે ત્યાં જઈ રહ્યા છે. આખો આ રસ્તો તમે જોતા રહેજો વિડીયોમાં, કે જેથી એક્ઝેક્ટલી કેવી રીતે ક્યાંથી જવું એ તમને આઈડિયા આવે. ચાણસદ એ બાપ્સ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા માટે એક ઐતિહાસિક સ્થળ છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ છે. લગભગ 2500ની વસ્તીવાળું આ ગામ આજે જાણીતું બની ગયું છે. આ જગ્યા એવી છે કે જો તમે વડોદરાની નજીકમાં ફરવા જવાનું સ્થળ શોધતા હોવ તો આ સરસ ઓપ્શન છે. અહીંયા સુંદર કોમ્પ્લેક્સ બનાવ્યું છે અને મંદિર તો છે જ, અને સ્વામિનારાયણ સંસ્થાના પેટર્ન પ્રમાણે અહીંયા પ્રેમવતી ઉપહાર ગૃહ પણ છે, એટલે કે તમે ફરવા આવશો તો નાસ્તાની વ્યવસ્થા પણ મળી જશે. સાંજે 6 વાગે લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે, તો અમે સજેસ્ટ કરીશું કે તમે લગભગ બપોરે 4 વાગે ત્યાં જાઓ અને બધું પછી સાથે જ એક્સપ્લોર કરી શકો. લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે અમે આવી પહોંચ્યા છીએ અને પાર્કિંગની પણ સરસ વ્યવસ્થા છે. ૨૦૨૨માં પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી અને તેના જ એક ભાગરૂપે ગુજરાતના પ્રવાસન વિભાગના સહયોગથી અહીંયા નારાયણ સરોવર ડેવલપ કરાયું. આ ઉપરાંત પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની બાળ લીલા, પછી તેમનું પ્રાગટ્ય કઈ રીતે થયું, આ બધાનો જ એક વિડીયો શો પણ છે કે જે પણ બાળકોને ખૂબ મજા આવશે. બહુ સરસ રીતે આખો બનાવ્યો છે. વડોદરાઓ તો આ ચોક્કસ એક વિઝિટ કરવા જેવું સ્થળ છે. તમે આખો વિડીયો જુઓ, તમને ખૂબ સરસ. જો સામે જ નારાયણ સરોવર વંચાય છે, ત્યાં સ્નાન ઘાટ છે કે જેનો ટાઈમિંગ છે કે કોઈને સ્નાન ત્યાં કરવું હોય, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ હતા ત્યારે ત્યાં જ સ્નાન કરતા, તો આ બધું ધ્યાનમાં રાખીને આખું આ સ્થળનું ડેવલપમેન્ટ કરાયું છે. સાથે જો બાળકો હોય તો એ લોકોને પણ મજા પડે એવી જગ્યા છે. દર્શન કરી લે, સ્નાન ઘાટ 6 વાગે બંધ થઈ જશે, તો દર્શનાર્થી સર્વપ્રથમ સ્નાન ઘાટના દર્શન કરી લે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના બાળપણના પ્રસંગો પર આધારિત વિડીયો શો. Thank you.
બેસી શકે તેવી સુંદર વ્યવસ્થા પણ ગોઠવાયેલી હોય છે, જે દર્શનાર્થે ગુરુ પૂજનનો લાભ લે. જો આ સામે પ્રેમવતી ઉપહાર ગૃહ છે કે જ્યાં બહુ રીઝનેબલ રેટમાં તમને નાસ્તા મળી જશે, એટલે એ પણ આગળ જતા વિડીયોમાં હું બતાવીશ કે એમાં શું શું મળે છે. પાણીપુરીથી માંડીને બધું જ મળે છે, એટલે આપણે આગળ વિડીયોમાં જોઈશું. પૂજનની વિશિષ્ટ વિધિ થશે, દરેક દર્શનાર્થીઓ ગુરુ પૂજનનો લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે, જે દર્શનાર્થીઓ ગુરુ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. અત્યારે આપણે જ્યાં બધા ભેગા થયા છે, જ્યાં ગુરુ પૂજન કરીશું, મહાઆરતી કરીશું, એ નારાયણ સરોવર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું મહાપ્રસાદીનું આ તળાવ સરોવર છે. સ્વામી શ્રી પોતે દર્શનાર્થીઓને સ્નાન ઘાટના દર્શન કરવાના બાકી રહી ગયા છે, તો આપણે નારાયણ સ્વામીની પ્રતિમા ગીરી જોઈ રહ્યા છે. ખૂબ અઢાર દેવી છે પ્રભુ સ્વામી મહારાજને જો અમે નાસ્તો કર્યો. અહીંયાની ખૂબ જાણીતી સ્વામિનારાયણની ખીચડી, સમોસા અને સેન્ડવિચ બહુ જ સરસ ટેસ્ટી હતું, અને મસાલા છાશ સાથે. ચાલો આ તરફ જઈએ, આરતી શરૂ થઈ ગઈ છે. ચારે બાજુ હવે રોશની વાળું આ આખું કોમ્પ્લેક્સ જો કેવું સરસ લાગે છે. જાણે કોઈ જુદી દુનિયામાં ના આવી ચડ્યા હોય એવું લાગે આપણને. Thank you.
Thank you.